ન સમજાય તો ઠેઠી નથી સમજાતું એટલે સમજવા માટે ઘણું કરવું પડે છે ન સમજવાના તો ઘણા દાખલા છે જ ને એક જણો સાયકલ લઈને અડધી રાતે નીકળ્યો અને એને કોઈકે કીધેલું કે આ જે ચોક પડે છે ને ચોકની આગળ જે મકાન છે ને એ મકાનની આગળ ભૂત થાય છે અને સાયકલ લઈને જતો હતો એમાં એક મોટી ઉંમરના વડીલ એ બીડી બેઠા બેઠા પીતા હતા એટલે એને એમ થયું કે આને પૂછી જો આમ જોયું તો રાતના પોણા ચાર વાગેલા એટલે કાયદેસર સાયકલની ઘોડી ચડાવી એ વડીલ આગળ ગયો મજામાં હા છે કાંઈ ભૂત થાય છે તમને ખબર છે જોયું છે કોઈ દી થયું એટલે વડીલે ખાલી એટલું જ કીધું કે ભાઈ હું મરી ગયો એને લગભગ સમજી લે ને પંચોતેર વર્ષ થયા એટલે મને બહુ ખબર ન હોય કાંઈ ભૂત થાય છે કે નહીં અને પછી જે અરવિંદભાઈ સાયકલ લઈને એ છે છે ના તો આમ એમ કહેવાય છે કે એ ચહેરના મકોડે મકોડા તૂટી ગયા પછી ગળામાં ગાળ્યો લઈને દોડ્યો એટલે ઘણી વાર આપણે અને ભૂત છે આ પંચભૂત નો દેહ છે આનાથી મોટું ભૂત ક્યાંય હોય જ નહીં આ બહુ સીધી વાત નથી ભાઈ બેઠા બેઠા ધોઈને ગાતા હતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો એમાં એના ઘરના બહાર નીકળ્યા કે આજ જો રીંગણાનું ભરતું ખાવું હોય તો થોડુંક લહણ ફોલો આ લ્યો એક સસરાએ ખાલી એના જમાઈને ફોન કર્યો હાલો હા બોલો બોલો કેમ છે વાયુ વાયુ કાલ પેટમાં હતું થોડીક ફાકી ખાધી એટલે સારું થઈ ગયું કે એમ નહીં વાવાઝોડાની વાત કરું

અને ઘણી વાત બહુ હાંસી વાત છે આપણે આપણા જૂના ફોટા જોઈએ તો આપણને એમ લાગે કે આપણે શું એ વખતે પણ તમે નક્કી ન કરીએ કો બોલો અને બહુ સત્ય છે એટલે તો ચાહના પ્રેમની રહી છે ને માણસને અંતે પ્રેમની ચાહના હોય કે બચપનમાં પ્રેમ કરે યુવાનીમાં ગોતવો પડે અને ગઢપણમાં પ્રેમની ચાહના હોય આ શરીર જેથી વૃદ્ધ થાય ને તેથી આપણે આપણે ત્યાં તો ભજનોમાં લોકગીતોમાં ગીતોમાં ઘણું ગવાનું નહોતું એક બાપા બેઠા બેઠા ભજન ગાતા હતા ને એક બાપા સાંભળતા હતા સાંભળતા હતા પાછા એ ઓછું સાંભળતા હતા ઘણી વાર આપણને ઓછું સંભળાય ઘણી વાર નો પણ બાપાએ ભજનની શરૂઆત કરી જાય સંતો ભાઈ રામ રામ એમ કરીને રામ રામ કરીને કડી પૂરી કરી ઓલે બાપાએ રામ સાગર લઈ લીધો એને ઓછું સંભળાતું હતું આ ચોખવટ કરી દઉં ઘણાને ઓછું સંભળાય છે આ જન્મજાતથી હોય છે અને ઘણાને અડધી જિંદગી પછી હોય છે એટલે એ બાપાએ રામ સાગર લઈ લીધો ને ખાલી એટલું જ કીધું કે અરજણ જરિયા હું કામ ન જાય હવે ક્યાં આજરા જરિયા નો જાય અને ક્યાં અરજણ જરિયા નો જાય પણ વાતન કી બાત મે પ્રેમ હો જાતન કે બાતન કી બાત મે ટકા તૂટી જાતે એક જણે માથે આમ પાટો બાંધ્યો તો મારે પૂછાઈ ગયું બોલો સુરતમાં કેમ માથે પાટો મને કે વરાછા રોડ ઉપર તમે નીકળો છો મેં કીધું હું તો ચાલી વરસથી નીકળું છું મને કે ન્યાય એક ખાંસો પડે છે એની આગળ એક પીપળાનું ઝાડ છે મેં કીધું મેં જોયું મન કે ન્યાય એક લોખંડનો થાંભલો છે મેં કીધું એ જોયો તું આવું મને હું કામ પૂછશો મન કે મેં નહોતો જોયો એમ કે નહીં ન્યા ભટકાણો મારા અઘરો થાતો જાય બોલો એક જણાને આય આય બાવડે પ્લાસ્ટર હતો ને મેં કીધું કેમ આ પ્લાસ્ટર આવ્યું મને કે ગાડી લઈને જતો હતો એમાં એક આંકવું આવ્યો તો આવે મને કે બીજો આવ્યો એ આવે ત્રીજો આવ્યો આવે ચોથો નહોતો તો એ લેવાઈ ગયો અને બહુ સત્ય છે એટલે સત્યને વળગી રહેજો પાંદડાને વળગી રહેજો અને આ આ જે કાંઈ કાંઈ આસરસની વાતો થાય છે એક જીવનના ઉદ્ગાર હોય છે સાહેબ કારણ કે માણસ રોવે છે એની ઉર્જા આપવા માટેના આ કાંઈક પ્રયાસો છે એટલે હું ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે તો આપણે મચાવવાના છીએ હા હાકાર કારણ કે એવા 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 કલાકાર આવવાના છે જેને આપણે જોઈને હંમેશા કહીએ છીએ ભાઈ ભાઈ અને એ છે અમિત ખુવા

છોડની બરાબર આમ ધ્યાન રાખ્યું છોડની પૂરેપૂરી કાળજી લીધી બે વર્ષ સુધી પણ છોડ મોટો જ નહોતો થતો પછી બે વર્ષ પછી કેસ ને ખબર પડી એટલે પ્લાસ્ટિક ખબર પડી બેન પડીઠ વર્ષના છે મને એમ થાય પાસઠ વર્ષના બેન ને બે વર્ષ સુધી ખબર જ નહીં પડી હોય કે આ પ્લાસ્ટિક છે તો આ સમાચાર ખાલી મોટેથી મારા ઘરમાં વાંચતો હતો કેલી ને બે વર્ષ પછી ખબર પડી કે આ છોડ પ્લાસ્ટિક નો હતો બે વર્ષ સુધી એમણે જે પાણી આપ્યું એ બધું બાતલ ગયું આવું હું વાંચતો હતો મારા મમ્મી પપ્પા બે જણા જોયું

ટાબરિયાને આવડા નાનકડા જીવને કોણ કે કે આ જે બાળકો નાનકડો જીવ હોય ભગવાનનું બીજું રૂપ હોય આ જેને લખ્યું છે એને હું વધુ છું મલત કેજો મલે તને મોકલજો તાર ખણાટના પ્રોગ્રામ સુધી કોણ કહે છે ભગવાનનું રૂપ હોય છે કેવા જોરદાર હોય ટાબરિયા તો સાહેબ કેવા જોરદાર મારો ભત્રીજો તો જોરદાર સાવ જોરદાર સાહેબ આમ એક દિવસ આમ ઘરમાં રમતો તો ચાવી લે હાથમાં ચાવી આમ આમ કરી જાય જ ચાવી જોડે રમતો તો મેકો આવ સ્કૂટર ની ચાવી હશે આ કોક ના ઘર ની ચાવી હશે ઘર ની તિજોરી ની ચાવી હશે એની સાયકલ ની ચાવી હશે છે ની ચાવી આમ રમે જ જ તો મેં પાછું ઘરમાં માં બૂમ પાડ મે એ એ મે કહા ટાબરિયો ચાવી જોડો રમે જ મે કુદા ચાવી સે જાય એટલે અંદર થી મારો ભાઈ આયા મોટા ભાઈ એના પપ્પા એ કે કઈ નઈ કે એ તો કે મારા સ્કૂટર ની ચાવી છે

વેલિડ રીઝન હોય ટાબરીઓ જરાય ઓછો નથી એક દાડો મંગે એક મસ્ત વસ્તુ લઈને અહીંયા જ ઉભો રહેજે મેં કહ્યું ઉભો રહેજે ના કહેવાય ઉભા રહેજે કહેવાય તા કાકો છું મેં કહે કાકો ના કહેવાય કાકા કહેવાય મેં કહું યાર આપણી ઉપર જ આવે ગમે એમ કરીને મેં કહે આજે વાંધો નહીં લેતો અહીંયા જ ઉભો છું અંદર ગયો અંદરથી સરસ મજાની માર્કશીટ લઈ આવ્યો અડધી ફાટેલી ઉપરનો ભાગ માર્કશીટનો ગાયબ હતો જ્યાં સ્કૂલનું નામ ને બધું લખેલું હોય નીચેનો ભાગ હતો મેં વાંચ્યો મેં વાંચ્યું મેં કહ્યું ગણિતમાં બેતાલીસ માર્ક સારા કહેવાય સમાજ વિદ્યામાં મેં કીધું બત્રીસ માર્ક આવા ફેલ થવા કહેવાય મેં કહું ટોટલમાં તારા સિત્તેર માર્ક છે ટોટલમાં મેં કહું બધા વિષય થઈને મેં કહું ટોટલમાં એકસો સિત્તેર માર્ક છે કારણ કે એ જ તો જાય ટોટલમાં બરાબર કહેવાય વિદ્યાર્થી કે ટોટલ ભણાવવાનું હું સ્પેશિયલાઇઝેશન ટોટલ મત કરવાનો છે અલા મેં કહું પણ આ ટોટલ એકસો સિત્તેર છે મેં કહું તું ત્રણ સબ્જેક્ટમાં બી પાસ નહીં આ શું છે મેં કીધું આવી રીતે ભણાય આ કંઈ રીત છે તારી ભણવાની મન કે એક તો એકચુઅલી આ જરા તમારું રિઝલ્ટ છે જૂની કબાટમાંથી મળ્યું કે તિજોરીમાં સાચવેલું પડ્યું હતું ઉપરથી તમારું નામ ફાડીને લેતો આવ્યો કે જુઓ જરાક જુઓ ક્યાં પહોંચવાનું પણ ક્યાંય પહોંચવાનું નથી સાહેબ તમારે બધા સરનામે પહોંચવાનું છે અને અમારે બધા જ કલાકારોને તમારા હૃદય સુધી પહોંચવાનું છે અને તમારા હૃદય સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો છે તમને હસાવવા અને એ પણ સહેજ પણ મલક મલક નહીં કે સહેજ પણ જરીક મરીક કે નાનું નાનું હસાવવા માટે કે સહેજ સેજ હસી લીધું એવું નહીં પણ તમને બધાને ખડખડાટ હસાવવા માટે હું